ગુડ મોર્નિંગ શૂર્સ આપણો આજનો દાખલો એટલે કે તમારા ટેક્સ્ટ બુકનો તેરમા નંબરનો દાખલો એલ બી અને ડબલ્યુ બે જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયુ નીચે મુજબનું હતું પાકું સરવૈયુમાં આપણને મૂડી દેવા બાજુ એટલે કે જવાબદારી બાજુ મિલકત લેણા બાજુ આપેલી છે મૂડી ખાતા આપેલા છે એલ બી અને ડબલ્યુ ના સાડત્રીસ પાંચસો સામાન્ય અનામત પાંચ હજાર જે જૂના ભાગીદારોમાં જૂના પ્રમાણમાં વહેંચાઈ જશે લેણદારો વીસ હજાર ચૂકવવાના બાકી ખર્ચા જે છે એ ત્રણ હજાર દાખલાની અંદર પાઘડી આપેલી છે મતલબ કે એ જૂની પાઘડી છે મિલકત લેણા બાજુ જે છે તે જૂની પાઘડી ઉધાર બાજુ જૂના ભાગીદારોમાં જૂના પ્રમાણમાં મકાન સાડત્રીસ હજાર દેવાદારો તેર હજાર સ્ટોક પાંચ હજાર ને પાંચસો ને રોકડ બે હજાર છે તારીખ એક ચાર બે હજાર સોળ થી ડબલ્યુ નિવૃત્ત થાય છે અને નિવૃત્તિની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી મકાનની બજાર કિંમત પચાસ છે એટલે મકાનમાં વધારો થાય છે સ્ટોકની ચોપડી કિંમત તેની પડતર કિંમત કરતાં દસ ટકા વધારે છે સ્ટોક તેની પડતર કિંમતથી નોંધવો આપણને પડતર કિંમત ખબર નથી એટલે કે ચોપડી કિંમત જે છે એ વધારે એટલે એકસો દસ લેખે છે બરાબર છે એ સમજાવીશ આપણે આગળ વધીએ ત્યારે ડબલ્યુના ના અંગત ખર્ચના ચૂકવેલ પાંચસો નફા નુકસાન ખાતે ઉધારેલ છે ઉપાડ ખાતે લખવું જોઈએ એની જગ્યાએ લખી નાખ્યું છે ક્યાં ખાતે તો કે નફા નુકસાન ખાતે ભૂલ સુધારણા નોંધ છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન એસી હજાર કરવામાં આવ્યું કુલ પાઘડી આપણને આપી દીધી છે કુલ પાઘડીમાંથી ડબલ્યુ નો ભાગ એકના છેદમાં પાંચ એટલે એને કન્વર્ટ કરશું અને પછી આપણે એને લાભના પ્રમાણમાં ફેરવશું ડબલ્યુના નફાના ભાગ પૈકી પાંચના છેદમાં ચાલીસ ભાગ એલ અને ત્રણના છેદમાં ચાલીસ ભાગ બીને મળશે હવે આપણને જ્યારે એમ કહેવામાં આવે ને ભાગ પૈકી એનો મતલબ એમ થાય કે લાભ આપણને આપી દીધેલ છે આપણે આ દાખલાની અંદર લાભને શોધવાની જરૂરિયાત પડશે નહીં પાંચના છેદમાં ચાલીસ એ એલનો લાભ છે ત્રણના છેદમાં ચાલીસ એ બીનો લાભ છે બરાબર છે એ આપણને આપી દીધેલ છે એટલે ખાસ તમારા દાખલામાં તમારી ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરી નાખજો ભાગ પૈકી અને બ્રેકેટમાં અહીંયા લખી નાખજો રેડીમેડ લાભ છે તો લાભને શોધવાની કોઈ જરૂરિયાત નથી ડબલ્યુ ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી જે રકમ એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂળ નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે જરૂરી ખાતા અને નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરવાની વાત કરી છે ચલો તો આપણે જે રીતે દાખલો ગણીએ છીએ તે રીતે રકમ તમારી પાસે છે ટેક્સ્ટ બુક ઓપન કરી રાખજો અને પ્લસ સાથે કેલ્ક્યુલેટર અને પેન પેન્સિલ રાખજો જ્યાં નોટ કરવાનું થાય ત્યાં નોટ કરી રાખજો આ દાખલામાં આપણે બનાવવું પડશે પુનઃમૂલ્યાંકન ખાતું ભાગીદારના મૂડી ખાતા રોકડ કે બેંક ખાતું અને નિવૃત્તિ બાદનું દાખલાની શરૂઆત કરીએ તો કે સૌથી પહેલા એલ ડબલ્યુ એટલે બાકી આગળ લાવ્યા વીસ હજાર બાર પાંચસો અને પાંચ હજાર પછી સામાન્ય અનામત ખાતે જેને આપણે વેચી નાખશું બે જેમ બે જેમ એકના પ્રમાણમાં એટલે બે હજાર બે હજાર અને એક હજાર પાંચ હજાર ને વેચીએ એટલે થઈ જાય નેક્સ્ટ છે લેણદારો લેણદારો ઉપર કોઈ હવાલો નથી એટલે પાકા સર્વેમાં લેણદારો આઉટર કોલમમાં વીસ હજાર ચૂકવવાના બાકી ખર્ચા પર પણ કોઈ હવાલો નથી એટલે એઝ ઇટ ઇઝ ત્રણ હજાર પાઘડી જે આપી છે એ જૂના ભાગીદારોમાં જૂના પ્રમાણમાં તો ખાતામાં ઉધાર બાજુ પાઘડી બે જેમ બે જેમ એકના ના પ્રમાણમાં વેચી નાખવાની છે આઠ હજારની જે પાઘડી છે તે મકાનમાં હવાલો છે એટલે મકાન ને ઇન્ટરનલ કોલમમાં દેવાદારો ઉપર કોઈ હવાલો નથી એટલે તેર હજાર પહેલો દાખલો એવો હશે કે જેમાં કોઈ હવાલો નથી દાખલા ઉપર આગળ વધીએ મકાનની બજાર કિંમત પચાસ હજાર છે એનો મતલબ એમ કે આઉટર કોલમમાં પચાસ હજાર લખવાના છે સાડત્રીસ હજારમાંથી પચાસ હજાર થાય તો મતલબ એમ કે વધારો થાય છે પણ કેટલાનો તેર હજારનો તો વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખવામાં આવે મકાન ખાતે તેર હજાર આગળ વધીએ સ્ટોકની ચોપડે કિંમત કરતા ચોપડે કિંમત તેની પડતર કિંમત કરતા દસ વધારે છે મતલબ કે ધારો કે પડતર કિંમત સો રૂપિયા હોય તેના દસ ટકા વધારે એટલે એકસો દસ તો એકસો દસ ચોપડે કિંમત થઈ સો રૂપિયા પડતર કિંમત થઈ એકસો દસ જ્યારે ચોપડે કિંમત છે ત્યારે સ્ટોકની કિંમત છે પાંચ હજાર ને પાંચસો તો જ્યારે સો રૂપિયા પડતર કિંમત હોય તો સ્ટોકની કિંમત કેટલી એટલે સો ગુણ્યા પંચાવનસો કરીએ આપણે બરાબર છે અને પાછળથી આ સો ગુણ્યા પંચાવનસો એટલે પાંચ લાખ ને પચાસ હજાર એને ભાગ્યા કેટલા કરવાના છે તો કે એકસો ને દસ એટલે કેટલા રૂપિયા એવા આપણી પાસે પાંચ હજાર તો પાંચ હજાર આઉટર કોલમમાં નાખવાના છે હવે પાંચ હજાર પાંચસોમાંથી પાંચ હજારની કિંમત થઈ તો એનો મતલબ એ થયો કે સ્ટોકમાં શું થયો છે ઘટાડો તો સ્ટોકમાં જેટલો ઘટાડો થયો છે તેની બીજી અસર કઈ જગ્યાએ લખવામાં આવશે અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આગળ w ના અંગત ખર્ચના ચૂકવેલ પાંચસો નફા નુકસાન ખાતે ઉધારેલ છે હવે w નું અંગત ખર્ચ છે એટલે એને ઉપાડ કહેવાય તો એ ઉપાડ તરીકે ઉધાર બાજુ લખવા જોઈએ પણ એને લખ્યા નથી એને ભૂલથી લખી નાખ્યું તો પુન મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ તો ખોટું શું લખ્યું તો કે પુન મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ તેને જમા કરી નાખો એક અને વિગતના ખાના માં લખો ડબલ્યુ ના મૂડી ખાતે ને અહીંયા વિગતના ખાના માં લખો પુનઃ મૂલ્યાંકન ખાતે પણ અહીંયા કૌંસમાં તમે લખી નાખજો કે એ ઉપાડ છે ઉપાડ હોય એટલે હંમેશા શું થાય બેટા ઉધાર થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને બીજી અને પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અને ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ પેઢીની પાવડીનું મૂલ્યાંકન એસી હજાર કરવામાં આવ્યું મતલબ કે કુલ પાઘડી જે છે એ પાઘડીમાંથી ડબલ્યુ ના ભાગની પાઘડી કાઢીએ તો સોળ હજાર મળે આ સોળ હજાર તો આમનો ધા હશે એલ ના મૂડી ખાતે ઉધાર દસ હજાર એટલે આજે સોળ હજાર જે આવ્યા એ સોળ હજાર ને બેટા પાંચ છેદ ત્રણ માં વેચવાના છે વી ના મૂડી ખાતે ઉધાર છ હજાર તે ડબલ્યુ ના મૂડી ખાતે જમા સોળા છે વામનું પોસ્ટિંગ કરીએ એલ અને બી ની ઉધાર બાજુ બરાબર છે તો ડબલ્યુ ના મૂડી ખાતે દસ હજાર અને છ હજાર અને ડબલ્યુ ના મૂડી ખાતામાં જમા બાજુ દસ હજાર અને છ હજાર વિગતમાં પડશે એલ ના મૂડી ખાતે અને બી ના મૂડી ખાતે ખાસ યાદ રાખવાનું જ્યારે આપણને આ રીતે લાઈન આપી હોય ત્યારે શું હશે તો કે રેડીમેડ લાભ હશે આગળ વધીએ ડબલ્યુને એટલે સૌથી છેલ્લો હવાલો ડબલ્યુને ચૂકવવાપાત્ર રકમ રોકડમાં ચૂકવી દે એટલે અહીંયા લોન નહીં આવે જે રકમ એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે તમને એમ કીધું છે કે એલ ને બી જે છે એ રોકડ લઈને આવશે કોને દેવાની છે તો કે ડબલ્યુને હવે એ ડબલ્યુને જેટલી રોકડ દેવાની છે એટલી રોકડ એલ અને બી એવી રીતે લઈને આવશે કે જેથી કરીને એમની મૂડી એટલે કે નવી જે મૂડી છે પાકા સરવૈયાની મૂડી એ નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે તો સૌથી પહેલાં શું કરવાનું સૌથી પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું પુનમૂલ્યાંકન ખાતાનો નફો જે છે પાંચ બસો પાંચ બસો અને બે છસો એ મૂડી ખાતામાં ટ્રાન્સફર કરવાનો પછી ડબલ્યુનું ખાતું સૌથી પહેલાં બંધ કરવાનું ડબલ્યુનું ખાતું બંધ કરવા જઈએ તો આપણી પાસે રકમ વધશે ડબલ્યુની ચોવીસ છસો અને ચોવીસ છસો એનું ટોટલ છે એમાંથી બાકી એની નીકળે છે બાવીસ પાંચસો અને બાવીસ પાંચસો એટલે તરત જ રોકડે ચૂકવી દેવાના છે એટલે રોકડ ખાતે અને રોકડ ખાતાની જમા બાજુ ડબલ્યુના મૂડી ખાતે બાવીસ પાંચસો હવે આ બાવીસ પાંચસો જે છે એ બાવીસ પાંચસો જે એલ અને બી આપવાના છે અને સાથે સાથે આપણી પાસે એક શરત એ બી છે કે તેઓની નવી મૂડી જે છે એ નવા નફા નુકસાન પ્રમાણમાં રહેવી જોઈએ નવી મૂડી જાણવા માટે થઈને સૌથી પહેલા એના મૂડી ખાતાનો ટોટલ જોઈએ એટલે આપણે એલ ની મૂડીની વાતચીત કરીએ તો આપણી પાસે વીસ હજાર પ્લસ બે હજાર બરાબર છે વીસ હજાર તમારા મૂડી ખાતાની આપણી પાસે જે મૂડી ખાતું છે એ મૂડી ખાતાની જમા બાજુની વાત કરીએ તો વીસ હજાર પ્લસ બે હજાર પ્લસ પાંચ બસો અને ઉધાર બાજુ જે રકમ લખી છે એવી ત્રણ બસો અને બીજી જે છે એ દસ હજાર બરાબર તો મતલબ કે ચૌદ હજાર જે છે એ શું છે તો કે ચૌદ હજાર એલની બાકી આગળ લઈ ગયા છે અત્યારે એની 14000 જે છે એ બાકી આગળ લઈ ગયા છે એનાથી આગળ વધીએ આપણે તો હવે બી ની મુડી કાઢીએ તો બી ની મુડી માટે આપણી પાસે એની બાકી છે 12500 2000 5200 બરાબર છે માઈનસ એને 3200 અને માઈનસ છ હજાર એટલે દસ પાંચસો જે છે એ દસ પાંચસો રકમ કોની છે તો કે બીની છે અને પ્લસ ડબલ્યુ ને ચૂકવવાપાત્ર રકમ કેટલી હતી તો કે બાવીસ પાંચસો જોવા જઈએ તો ચૌદ હજાર પ્લસ દસ પાંચસો અને પ્લસ બાવીસ પાંચસો આ ત્રણનો ટોટલ કરીએ એટલે આપણી પાસે આવશે સુડતાલીસ હજાર બાવીસ પાંચસો એલ અને બી ચૂકવશે ને એટલા માટે લખ્યું છે એડ કર્યું ટોટલ સુડતાલીસ હજારની મૂડી જે છે એ સુડતાલીસ હજારની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેશે તો સુડતાલીસ હજારનું નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધવું પડશે તો દાખલામાં નવા નફા નુકસાનનું પ્રમાણ આપણને મળે તો એકવીસ જેમ ઓગણીસ છે તો સુડતાલીસ હજારને એકવીસ જેમ ઓગણીસમાં ફેરવીએ એટલે ચોવીસ છસો પિંચોતેર બાવીસ ત્રણસો ને પચીસ રકમ મળે

અને પેલું બીજી અસર ખાતામાં ભાર બેસે છે. મતલબ કે રોકડ ખાતાની બાકી આગળ લઈ ગયા ખાતા છે એ ની બાકી આગળ લઈ ગયા મની પર જમા બાકી લખ્યા છે દાખલો તો આ રીતે થયો દાખલાની રીત મેં તમને એક કીધી કે સૌથી પહેલા બંનેની બાકી આગળ લઈ ગયા એલ અને W ની L અને બીની બાકી આગળ લઈ ગયા શોધો અને પ્લસ ડબલ્યુને જે ચૂકવવા પાત્ર રકમ છે તે કરો અને પછી એને નવા નફા નુકસાનના પ્રમાણમાં ફેરવો આ રીતે તમે દાખલો કરી શકો અને બીજી રીતે તમારે દાખલો ગણવો હોય તો બીજી રીતનો દાખલો બી તમને હું શીખવાડું જે આના કરતાં શોર્ટકટ ટ્રીકમાં રહેશે બંનેમાંથી કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકો છો બીજી રીતે દાખલો ગણવો હોય ત્યારે જ્યારે તમારી ટેક્સ્ટ અથવા તમારા પ્રશ્નમાં એવું હોય કે ડબલ્યુને પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી જે રકમ એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવા નુફા નુકસાનના પ્રમાણમાં રહે તો સૌથી પહેલાં શું કરવાનું તો કે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા બે સરખું જ થશે આવા દાખલાની અંદર બાકી આગળ લાવ્યા રોકડ ખાતાની બાકી આગળ લઈ ગયા બંને સરખું થાય હવે આ જે બાકી આગળ લઈ ગયા છે તેને અહીં લખી નાખો ડાયરેક્ટલી અને પાકા સરવૈયાનું મિલ્ક થણા બાજુનો ટોટલ મારો ટોટલ મારાઈ ગયા બાદ ઉપરની રકમને બાદ કરો એટલે સુડતાલીસ હજાર તમારી પાસે અમાઉન્ટ આવે સુડતાલીસ હજારને તમારે એકવીસ જેમ ઓગણીસમાં ફેરવો અને અહીંયા બાકી આગળ લઈ ગયા તરીકે લખો મૂડી ખાતામાં બાકી આગળ લઈ ગયા તરીકે લખાઈ ગયા બાદ ફરીથી મૂડી ખાતાના ટોટલ મારો જે બાજુનું ટોટલ સૌથી વધારે આવે એ બંને બાજુ લખો અને પછી જે બાકી વધે છે ત્યાં રોકડ ખાતે લખીને રોકડ ખાતું બંધ કરો રોકડ ખાતું આ દાખલામાં એવું થશે કે રોકડ ખાતું ટેલી થાય તો રોકડ ખાતું ટેલી કરવા જશો તો ચોવીસ પાંચસો ચોવીસ પાંચસો જ્યારે દાખલો તો એ બીજી રીતે ગણશો તો સરખો આવશે પહેલી રીતે તમને મેં શીખવાડ્યું તે રીતે થાય સેકન્ડ રીતે તમને કીધી કે બાકી આગળ લાવ્યા એ જ બાકી આગળ લઈ ગયા એને અહીંયા લખો ટોટલ મારો એ ટોટલને અહીંયા ટ્રાન્સફર કરો આની બાકી નીકળી સુડતાલીસ હજાર એને ફેરવીને નાખો અહીંયા અને એ પછી બાકી આગળ લઈ ગયા મૂડી ખાતાની શોધો અને જે બાકી વધે છે એ રોકડ ખાતે ઉધાર બાજુ આપો રોકડ ખાતાનો બંને બાજુનો ટોટલ સરખો થઈ જાય તો દાખલો સાચો છે બે રીતે તમે આ દાખલા ગણી શકો છો તમને જે રીત ઠીક લાગે તે રીતે તમે દાખલો ગણજો હું બે રીત અપ્રુવલ કરી દઈશ અહીંયા સુધી રાખીએ છીએ આજે આના પછીનો પ્રેક્ટિસનો એક દાખલો તમને સાથે આપેલો છે ને સાથે ઉદાહરણ પણ હું તમને લખીને આપું છું તો એ ઉદાહરણ પણ તમારે કરવાનું છે